તો વાત કરે છે કેન બેતવા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ કેન અને બેતવા આ બે અલગ અલગ નદી છે બંને નદી મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે તો એના જે એ બંનેને ઇન્ટરલિંક કરવાની છે બંનેને ભેગી કરવાની છે એ બધું રહે તો એક્સપર્ટ તજજ્ઞા લેવલની એક કમિટી હતી એણે ભારતના પર્યાવરણ મિનિસ્ટ્રીને જાહેરાત કરી કે આનું જે છે આ બધા ડેમ જે છે એને ઇન્ટરલિંક કરી દેવા જોઈએ લોઅર પાર્ટ ઓફ ઓર ડેમ ઓર ડેમ જે છે એ કેન બેતવા રિવર ઇન્ટરલિંકનો જે એક ભાગ છે ભારતની અંદર સૌથી પહેલી કોઈ બે નદીઓને ઇન્ટરલિંક કરવાની હોય તો એ કઈ છે એ કેન અને બેતવા છે હવે સૌથી પહેલાં તો આપણે આ કેન અને બેતવા રિવર એની જે નદી જે છે એને નકશાની અંદર જોવાની કોશિશ કરીએ તો આ ભારતનો નકશો છે ભારતમાં બરોબર વચ્ચે જોઈએ તો મધ્યપ્રદેશ રાજ્ય છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશની ગુજરાત સાથે પણ સરહદ ટચ થાય છે બરાબર તો અહીંયા બંને નદી આપેલી છે જો આ જે છે આ બેતવા રિવર છે બેતવા મોટી રિવર છે બરાબર અને અહીંયા કેન રિવર છે તો બે નદીનું વધારાનું પાણી જે છે એ બેતવામાં ટ્રાન્સફર કરવામાં આવશે કેન નદી જે છે કેન નદી એ મધ્યપ્રદેશની અંદર છે જ્યારે બેતવા નદી જે છે એ ઉત્તર પ્રદેશની અંદર છે બરાબર એટલે કે કેનર નદી મધ્યપ્રદેશની એનું વધારાનું પાણી બેતવા નદી ઉત્તર પ્રદેશની એની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે ઇન્ટરસ્ટેટ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ આ બધી વસ્તુ જે છે એ ટ્રાન્સફર કરવામાં આવશે આનો બીજો ઉદ્દેશ્ય એવો પણ છે કે યુપીની અંદર ઇરિગેશન સિંચાઈની સુવિધા પૂરી પાડવાની જેના કારણે ડ્રોટ દુષ્કાળને એ બધું ન આવે બુંદેલખંડવાળા વિસ્તારની અંદર ઘણી બધી વાર બુંદેલખંડવાળો વિસ્તાર જે છે ત્યાં ઘણી બધી વાર આ ડ્રોટ એટલે કે દુષ્કાળને એ બધું આવતું હોય તો એને અટકાવવાની એ બધી સમસ્યા પણ એનેથી પણ સમાધાન થઈ શકે એવી કોશિશ કરવામાં આવી છે કેન અને બેતવા નદી વિશે થોડી વાત કરીએ તો કેન અને બેતવા એ બંને જે છે એ મધ્યપ્રદેશની અંદર એનો ઉદ્ભવ થાય છે બંનેનો ઉદભવ સ્થાન કહે છે મધ્યપ્રદેશની અંદર અને બંને ટ્રીબ્યુટરી સહાયક નદીઓ છે કોની યમુના નદીની સહાયક નદી છે યમુનાનું ઉદ્દભવ સ્થાન ક્યાં થાય છે તો એ યમનોત્રી નામના ગ્લેશિયરમાં થાય છે યમનોત્રી ગ્લેશિયરમાં ગંગાનું ઉદભવ સ્થાન કેવું છે તો એ ગંગોત્રી ગ્લેશિયરની અંદર બરાબર બંને ઉત્તરાખંડમાં આવેલા છે ઉત્તરાખંડ ભારતનું એક રાજ્ય છે બીજી વાત કરીએ કેન મીટ્સ યમુના કેન જે છે એ યમુના નદીને ક્યાં મળે છે તો કે બાન્ડા ડિસ્ટ્રિક્ટની અંદર ઉત્તર પ્રદેશના બાંડા નામની જિલ્લો જે છે ત્યાં મળે છે અને બેતવા જે છે એ હમીરપુર ડિસ્ટ્રિક્ટ ઉત્તર પ્રદેશના હમીરપુર ડિસ્ટ્રિક્ટની અંદર મળે છે બરાબર રાજઘાટ પારીચાને મટાલિયા ડેમને આ બધા બેતવા નદીઓ પર અમુક ડેમ પણ આવેલા છે કે રાજઘાટ પછી પારીચા અને મટાલિયા ડેમ એ એની ઉપર આવેલા છે પછી કેન નદી જે છે એ પન્ના ટાઈગર રિઝર્વની અંદરથી પણ વહે છે બરાબર પન્ના ટાઈગર રિઝર્વ ભારતમાં પચાસ કરતાં પણ વધારે ટાઈગર રિઝર્વ છે એની ઉપર ઘણા બધા અલગ વિડીયો બનાવેલા છે એ પણ તમે જોઈ લેજો તો કેન નદી ક્યાંથી પન્ના ટાઈગર રિઝર્વમાંથી પણ નીકળે છે આ રિવર ઇન્ટરલેકિંગના ફાયદા કયા છે તો કે ઘણા બધા લોકોને પાણી પાણીની સુવિધા મળી રહેશે ફૂડ સિક્યુરિટી ખાદ્ય સુરક્ષાને એ બધું મળી રહે છે કારણ કે જે લોકોને સિંચાઈ ખેતી કરવામાં માટે એ બધા પણ સારું રહેશે પ્રોપર યુટિલાઇઝેશન પાણીનો વ્યવસ્થિત ઉપયોગ થઈ શકશે એગ્રીકલ્ચરને બૂસ્ટ થઈ શકશે ડિઝાસ્ટર મિટીગેશનને ટ્રાન્સપોર્ટેશનને આ બધા માટે ખૂબ સારી વસ્તુ રહેશે